નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો હાલમાં આરઆરબી ની અંદર એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ની અંદર ટેકનિશિયન ની ભરતી આવી ગઈ છે. તો આજે આપણે વિડીયો ની અંદર જે આ ટેકનિશિયન ની ભરતી આવી છે એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે આપણે સંપૂર્ણ જાણકારી મેળવીશું. તમારે જયારે ફોર્મ ભરવાનું થાય એ પહેલા તમે આખો વિડીયો જોઈ લેશો તો તમે જાતે તે ઘરે બેઠા ફોર્મ ભરી શકશો અને તમારે એક પણ ભૂલ નહીં પડે. અને આજે ભરતી આવી છે એના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે 9 માર્ચ થી અને 8 એપ્રિલ સુધી આના ફોર્મ ભરાવાના શરૂ રહેશે. તો એ તારીખ સુધીમાં આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું અને આજે ભરતી આવી છે એનો ડિટેલમાં આપણે માહિતી વાળો એક વિડીયો પણ બનાવેલો છે. એ તમારે જોવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો એ વિડીયો તમે એકવાર જોઈ શકો છો જેથી તમને આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મળી રહે. તો આપણે ટાઈમ વેસ્ટ ન કરતા સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવી લઈએ કે કઈ રીતે આજે ટેકનિશિયન ની ભરતી આવી છે એનું ઓનલાઈન ફોર્મ ભરવું. તો સૌ પ્રથમ તમારે ગૂગલમાં rrbahmedabad.gov.in ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું એટલે આ રીતનું પેજ આવી જશે. હવે જો એની અંદર પહેલું તે 8/3/2024 ની ડેટમાં આ એક લખેલું છે કે ક્લિક હિયર ટુ સબમિશન ફોર ઓનલાઈન એપ્લિકેશન ટેકનિશિયન્સ, એટલે કે ટેકનિશિયન નું આપણે ફોર્મ ભરવા માટે આની ઉપર ક્લિક કરો. તો તમારે આની ઉપર ક્લિક કરી દેવાનું એટલે આ રીતનું પેજ આવી જશે. અને વેબસાઇટની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મેં આપેલી છે, એની ઉપર ક્લિક કરશો એટલે સીધું આ પેજ ઓપન થઈ જશે. હવે આપણે ફોર્મ ભરવા માટે જો એક એપ્લાયનું બટન છે એની ઉપર કર્સર રાખશો એટલે બે ઓપ્શન આવશે, ક્રિએટ એન એકાઉન્ટ અને ઓલરેડી હેવ એકાઉન્ટ. હવે જો આરબી ની અંદર જો કોઈ વિદ્યાર્થીનું એકાઉન્ટ હોય કે આની પહેલા તમે લોકો પાયલટ નું ફોર્મ હોય કે એ પહેલા બીજું કોઈ ફોર્મ ભરેલું હોય તો તમારું આની અંદર એકાઉન્ટ હશે તો તમે ઓલરેડી હેવ એકાઉન્ટ એની ઉપર ક્લિક કરીને આગળ વધી શકો છો. પરંતુ ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેનું એકાઉન્ટ નહીં હોય તો એને ક્રિએટ એન એકાઉન્ટ ઉપર ક્લિક કરી દેવાનું અને જેનું એકાઉન્ટ હોય એ નવું એકાઉન્ટ કઈ રીતે બનાવવું એટલો વિડીયો સ્કીપ પણ કરી શકે છે. તો જો જેનું એકાઉન્ટ ન હોય એને ક્રિએટ એન એકાઉન્ટ એની ઉપર ક્લિક કરી દેવાનું એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવી રહી કે કઈ રીતે આમાં ડિટેલ એન્ટર કરવી. તો સૌ પ્રથમ છે કન્ટ્રી ઓફ નેશનાલિટી, તો આપણે જે પણ કન્ટ્રી હોય સિલેક્ટ કરી લેવાનું, મોસ્ટલી બધાને ઇન્ડિયા તે આવશે. પછી આ છે પર્સનલ ઇન્ફોર્મેશન, એમાં પહેલું છે ફૂલ નેમ એટલે કે આપણું જે નામ હોય એ આપણે એન્ટર કરવાનું થશે. હવે જો આ નામ છે કઈ રીતે એન્ટર કરવું, જો અહીંયા લખેલું પણ છે કે તમારું નામ છે તમારું મેટ્રિકુલેશન એટલે કે 10માની જે માર્કશીટ હોય એમાં જે રીતે નામ લખેલું હોય એ પ્રમાણે તમારે નામ એન્ટર કરવાનું થશે. 10માની માર્કશીટ ની અંદર જે રીતે તમારું નામ એન્ટર કરેલું હોય એવી જ રીતે કોપી પેસ્ટ તમારા આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. પછી રીટાઈપ ફૂલ નેમ એટલે કે અહીંયા જે તમે નામ લખ્યું એવી જ રીતે બીજી વાર તમારે આ રીટાઈપ નું જે બોક્સ છે એની અંદર તમારું નામ એન્ટર કરી દેવાનું. પછી એક ઓપ્શન છે રિવ્યુ ચેન્જ યોર નેમ એટલે કે તમારું નામ શું તમે 10માં પછી તમે શું તમારું નામ ચેન્જ કરેલું છે, જો કરેલું તો તમારે યસ ઉપર ટિક કરી દેવાનું. એટલે આ બે બોક્સ ઓપન થઈ જશે અને તમે જે નામ નવું ચેન્જ કરાવેલું હોય એટલે કે હાલમાં તમારું જે નામ હોય એ તમારે આયા અને આયા બંને જગ્યાએ એન્ટર કરી દેવાનું. પરંતુ જો તમે કઈ નામ ચેન્જ કરાવેલું ન હોય તો તમે નો ઉપર ટિક કરી દેવાનું, તો તમારે આ માહિતી એન્ટર કરવાની નહીં થાય. પછી આ છે ડેટ ઓફ બર્થ એટલે કે આપણી જે જન્મ તારીખ હોય એ આપણે એન્ટર કરવાની થશે અને જન્મ તારીખ છે એ તમારે જે 10માની માર્કશીટ અથવા માર્કશીટ ની અંદર લખેલી ન હોય તો એલસીમાં જે લખેલું હોય એ પ્રમાણે તમારે આ તમારી ડેટ ઓફ બર્થ એન્ટર કરવી. કઈ રીતે એન્ટર કરવી તો આની ઉપર ક્લિક કરશો એટલે આની અંદર તમારે યર પછી મહિનો અને તારીખ સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક લખાઈને આવી જશે. પછી આ બીજી વાર તમારી જે ડેટ ઓફ બર્થ હોય તમારે મેન્યુઅલી એન્ટર કરી દેવાની. પછી આ છે સિલેક્ટ જેન્ડર એટલે જે આપણે લાગુ પડતું એ સિલેક્ટ કરી લેવાનું. આ બીજી વાર રીસિલેક્ટ જેન્ડર આવશે તો આ બીજી વાર પણ એન્ટર કરવાનું થશે. મોસ્ટલી બધી માહિતી તમારે બે વાર એન્ટર કરવાની થશે. પછી આ છે ફાધર્સ નેમ એટલે કે આપણા પપ્પાનું જે નામ હોય એ તમારે આખું એન્ટર કરવાનું થશે. એ પણ તમારી 10માની માર્કશીટ ની અંદર જે પપ્પાનું નામ લખેલું હોય એ રીતે તમારા પપ્પાનું નામ લખવાનું. પછી આ રીટાઈપ ફાધર નેમ એટલે કે આ જે નામ લખ્યું હોય પપ્પા નામ એ બીજી વાર તમારે એન્ટર કરી દેવાનું. પછી મધર નેમ એટલે કે આપણા મમ્મી નામ હોય એ આપણે એન્ટર કરી દેવાનું અને બીજી વાર આ રીટાઈપ નું જે ઓપ્શન છે એમાં આપણે એન્ટર કરી દેવાનું. એટલું થઈ જાય. પછી આ છે આધાર વેરિફિકેશન એટલે કે આપણો જે આધાર કાર્ડ નંબર છે એ આપણે વેરીફાઈ કરવાનું થશે. અને જો કોઈને આધાર કાર્ડ ન હોય તો એ ઓપ્શન પણ આપેલો છે આઈ ડુ નોટ હેવ આધાર કાર્ડ, તો એની ઉપર ક્લિક કરશો તો તમને પાછું પૂછશે કે આધાર કાર્ડ છે કે નહીં. આપણે આગળ જો ન જ હોય તો આઈ ડુ નોટ હેવ આધાર કાર્ડ એની ઉપર ક્લિક કરી દેશું. તો આધાર કાર્ડ સિવાયનું જે પણ આપણે આગળ પ્રૂફ હોય એ આપણે સિલેક્ટ કરવાનું થશે અને એની બધી ડિટેલ આ તમારે નાખવાની થશે. પણ જો આપણે આગળ આધાર કાર્ડ હોય તો આપણે આધાર કાર્ડ જ એન્ટર કરી દેવાનું. તો આધાર કાર્ડનો જે આપણે 12 આંકડા નંબર હોય એ આપણે એન્ટર કરી દેવાનો અને પછી વેરીફાઈ યુઝિંગ આધાર એની ઉપર ક્લિક કરી દેવાની. પછી આ છે કોન્ટેક્ટ ડિટેલ, તો એની અંદર પહેલું છે ઈમેલ આઈડી, તો આપણું જે ઈમેલ આઈડી હોય એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. અને પછી તમે જનરેટ ઈમેલ ઓટીપી એની ઉપર ક્લિક કરશો એટલે તમારે ઈમેલમાં 6 આંકડાનો ઓટીપી આવશે, એ તમારે આ 6 બોક્સ એની અંદર એન્ટર કરી દેવાનું. પછી છે મોબાઈલ નંબર એટલે કે આપણો જે 10 આંકડાનો મોબાઈલ નંબર હોય એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. અને પછી જનરેટ મોબાઈલ ઓટીપી એની ઉપર ક્લિક કરશો એટલે મોબાઈલ નંબર ઉપર 6 આંકડાનો ઓટીપી આવશે, એ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. એટલું થઈ જાય. પછી આ છે ક્રિએટ યોર પાસવર્ડ એટલે કે આપણે બીજી વાર જયારે લોગિન કરવાનું થાય ત્યારે આપણો મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખવાનો થશે, તો એ પાસવર્ડ આપણે સેટ કરવાનો થશે. પાસવર્ડ કઈ રીતે સેટ કરવાનો, જો અહીંયા લખેલું છે કે તમે જે પાસવર્ડ સેટ કરો એની
अंदर कोई पण एक अक्षर कैपिटल लेटर होवो जोईए, पछी स्मोल लेटर होवो जोईए, कोई स्पेशल कैरेक्टर अने नंबर ई बधानुं समावेशमां थई गयेलो होवो जोईए। दाखला तरीके एबीसी एमां ए हुं कैपिटल राखुं, बी सी स्मोल राखुं, @ 123 एवी रीते हुं सेट करुं तो आनी अंदर जे पण एने कीधुं छे बधुं एमां आवी गयुं। ई पासवर्ड सेट करीने तमारे आया अने आया बंने जग्याए तमारे पासवर्ड एंटर करी देवानो। पछी आ जे कैप्चा बताय छे, ई कैप्चा नुं जे बॉक्स छे एनी अंदर एंटर करीने प्रीव्यू एंड क्रिएट एन अकाउंट एनी उपर क्लिक करी देवानी, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે આગળ આપણે જેટલી પણ માહિતી એન્ટર કરેલી છે બધી લખેલી આવી જશે। એકવાર તમારે ચેક કરી લેવાનું કે આની અંદર કઈ પણ ભૂલ નથી ને। હવે જો આની અંદર કઈ ભૂલ રહી ગઈ હોય હજી માહિતી એન્ટર કરવામાં, તો તમે એડિટ ઉપર ક્લિક કરશો એટલે આગળનું પેજ ઓપન થઈ જશે અને એમાં તમે ચેન્જ કરી શકશો। હવે જો આ બધી માહિતી ઓકે જ હોય તો આ જે બોક્સ છે એની ઉપર ક્લિક કરીને ક્રિએટ એન અકાઉન્ટ એની ઉપર ક્લિક કરી દેવાનું। હજુ એકવાર એકાઉન્ટ બની જશે પછી આ માહિતી તમે જેટલી એન્ટર કરી છે એમાં તમે કઈ પણ ચેન્જ નહીં કરી શકો, એટલે પાછું આ રીતનું ડાયલોગ બોક્સ આવી જશે। હજુ બધું આપણે ઓકે જ હોય તો પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાની, એટલે હવે આપણો એકાઉન્ટ સક્સેસફુલી બની ગયું છે અને તમારી સામે આ રીતનો પેજ ઓપન થઈ જશે। આપણો એકાઉન્ટ બન્યું એ લોગિન કરવા માટે આ તમારો જે મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી બેમાંથી કોઈ પણ એક એન્ટર કરી શકો છો, એ બોક્સની અંદર એન્ટર કરી દેવાનો અને આપણો જે પાસવર્ડ સેટ કરેલો છે એ પાસવર્ડ અહીં એન્ટર કરી દેવાનો અને જે કેપ્ચા બતાવી એ આ બોક્સની અંદર એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનો પેજ આવી જશે। હવે અમુક ઇન્સ્ટ્રક્શન લખેલી છે એ પર તમે વાંચી શકો છો, પછી આપણે ઓનલાઈન એપ્લિકેશનનો જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનો પેજ આવી જશે। હવે જો અહીંયા બે અલગ અલગ ઓપ્શન આપેલા છે, એમાં પહેલું છે ટેકનિશિયન ગ્રેડ 1, એટલે કે તમે જો બીએસસી કરેલું હોય અથવા ડિપ્લોમા કરેલું હોય અથવા બીઈ કરેલું તો તમારા ગ્રેડ 1 ની પોસ્ટ લાગુ પડશે, તો તમારે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરીને આગળ વધવાનું રહેશે। પરંતુ તમે જો આઈટીઆઈ કરેલું હોય તો તમારે ટેકનિશિયન ગ્રેડ 3 પોસ્ટ લાગુ પડશે, તો તમારે અહીંયા જે નેક્સ્ટ નું બટન છે એના ઉપર ક્લિક કરીને આગળ વધવાનું થશે, એટલે તમારે જે લાગુ પડતો હોય એમાં તમે આગળ વધી શકો છો। પરંતુ આગળ બંનેમાં ફોર્મ ભરવાની તો સેમ અત્યારે છે। જો અત્યારે આપણે કોઈ પણ એક સિલેક્ટ કરી લેવી, જો તમારે ગ્રેડ 1 માં ભરવાનું થાય કે ગ્રેડ 3 માં, સૌ પ્રથમ તમારે આ જે ઓપ્શન આવેલો છે કે આરઆરબી સિલેક્ટ કરો, તો આની ઉપર ક્લિક કરશો એટલે બધી આરઆરબી ના નામ આવી જશે। જો આપણે ગુજરાતમાંથી ફોર્મ ભરવાનું થાય તો આપણે આરઆરબી અમદાવાદ લાગુ પડશે, તો આપણે અમદાવાદ ઉપર ક્લિક કરી દેશું અને જો તમારે કોઈ બીજી આરઆરબી ની અંદર ફોર્મ ભરવું હોય તો એ પણ તમે સિલેક્ટ કરી શકો છો। પછી આ જે બોક્સ બતાવશે એની ઉપર ક્લિક કરીને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું, એટલે આ રીતનો પેજ ઓપન થઈ જશે। હવે આ આપણે અલગ અલગ 5 સ્ટેપમાં માહિતી નાખવાની થશે, તો એમાં પહેલું છે પર્સનલ ડિટેલ, તો આની અંદર આપણે કઈ રીતે માહિતી નાખવાની જોઈ લેવી। જો આપણે આગળ એકાઉન્ટ બનાવ્યું ત્યારે જે આપણે ડિટેલ નાખેલી છે, જેમ કે આપણું નામ છે, પપ્પાનું નામ છે, મમ્મીનું નામ છે, ડેટ ઓફ બર્થ છે, ઈમેલ આઈડી છે, મોબાઈલ નંબર છે અને જેન્ડર, એટલી વસ્તુ આ ઓટોમેટિક લખેલું આવી જશે। એની સિવાયની જે બાકીની ડિટેલ હશે એ આપણે નાખવાની થશે, તો એ કઈ રીતે નાખવાની એ આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવી લઈએ। એમાં પહેલું છે મેરિટલ સ્ટેટસ, એટલે કે તમારે જે લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું। પછી છે રિલિજન, એટલે કે આપણો કયો ધર્મ છે, તમારે જે તમારો ધર્મ હોય સિલેક્ટ કરી લેવાનું। પછી છે ચોઈસ ઓફ લેંગ્વેજ ફોર એક્ઝામિનેશન, એટલે કે તમારે જે આરબી ની જે સીબીટી પેપર આવશે તમારે કઈ ભાષામાં દેવું છે એ આપણે સિલેક્ટ કરવાનું થશે। જો તમારે પેપર ગુજરાતીમાં દેવું હોય તો તમારે જે ગુજરાતી નું ઓપ્શન છે એને સિલેક્ટ કરી લેવાનું, અને જો તમારે સીબીટી નું પેપર છે બીજી કોઈ પણ ભાષામાં દેવું હોય તો પણ આ તમે સિલેક્ટ કરી શકો છો, પરંતુ જો મારે ગુજરાતીમાં દેવું હોય તો હું ગુજરાતી સિલેક્ટ કરી લઈશ। પછી તે પરમેનન્ટ વિઝિબલ માર્ક ઓફ આઈડેન્ટિફિકેશન 1, એટલે કે આપણા શરીરમાં કોઈ એવી વસ્તુ કે જે પરમેનન્ટ માર્ક તરીકે હોય એ આપણે લખવાની થશે। દાખલા તરીકે જો મારા જમણા હાથમાં તલ હોય તો હું લખી શકું મોર રાઈટ હેન્ડ। પછી આ છે પરમેનન્ટ વિઝિબલ માર્ક ઓફ આઈડેન્ટિફિકેશન 2, એટલે કે બીજો આપણે આઈડેન્ટિફિકેશન માર્ક લખવાનો થશે। જો મારા ડાબા હાથમાં તલ હોય તો હું અહીંયા મોલ લેફ્ટ હેન્ડ એવી રીતે હું અહીંયા લખી શકું। એવી રીતે તમારો જે આઈડેન્ટિફિકેશન માર્ક હોય એ તમે અહીંયા એન્ટર કરી શકો છો, તમારે બે આઈડેન્ટિફિકેશન માર્ક લખવા ફરજિયાત છે। પછી છે કમ્યુનિટી ડિટેલ, તો એની અંદર તમે આની ઉપર ક્લિક કરશો તો અહીંયા અલગ અલગ ઓપ્શન આવશે, એટલે કે આપણે કઈ કેટેગરીમાં આવી છે એ આપણે સિલેક્ટ કરવાનું થશે। જો આપણે જનરલમાં આવતા હોય તો આની ઉપર ક્લિક કરશો તો બીજી આપણે એક પણ માહિતી એન્ટર કરવાની નહીં થાય। પછી જો તમે ઈડબ્લ્યુએસ માં આવતા હોય તો આની ઉપર ક્લિક કરશો તો આપણને જે ઈડબ્લ્યુએસ નો દાખલો કઢાવેલો હોય એની અમુક માહિતી પૂછશે। તો પેલું છે સર્ટિફિકેટ નંબર, એટલે કે આપણે જે ઈડબ્લ્યુએસ નો દાખલો કઢાવ્યો હોય એનો જે સર્ટિફિકેટ નંબર હોય એ તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો। પછી છે ઇશ્યુઇંગ ઓથોરિટી, આની ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન આવશે। જો ઈડબ્લ્યુએસ નો દાખલો છે એ તમને કોના દ્વારા કાઢી દેવામાં આવ્યો હશે એ તમારે સિલેક્ટ કરવાનું થશે, જે ઈડબ્લ્યુએસ ના દાખલામાં નામ લખેલું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું। પરંતુ મોસ્ટલી જે વિદ્યાર્થી હોય એને ઈડબ્લ્યુએસ નો દાખલો છે કે એસસી નો છે કે એસટી નો છે કે ઓબીસી નો દાખલો છે અથવા ઓબીસી નોન ક્રિમિનલ છે એ જો એને કઢાવેલું હોય તો મોસ્ટલી વિદ્યાર્થીને મામલતદાર દ્વારા એ દાખલો આપવામાં આવેલો હોય છે। તો આ તમે જોશો તો કે મામલતદારનો ઓપ્શન નથી, તો આપણે શું સિલેક્ટ કરવાનું, તો તમારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો જે ઓપ્શન છે એ સિલેક્ટ કરી લેવાનું। પછી ઇસ્યુઇંગ સ્ટેટ, એટલે કે કયા સ્ટેટમાંથી આપણે કાઢેલો છે, એટલે એમાં ગુજરાત આવશે। પછી છે ડેટ ઓફ ઇસ્યુ, એટલે કે એ તમે જે ઈડબ્લ્યુએસ નો દાખલો કઢાવેલો છે કઈ તારીખે કઢાવેલો છે એ તમારે ડેટ એન્ટર કરવાની થશે। પછી જો તમે એસસી માં કે એસટી માં આવતા હો તો એ સિલેક્ટ કરશો, જો તમે એસટી સિલેક્ટ કરેલું હોય તો જે એસસી નું જે કાસ્ટ સર્ટિફિકેટ તમે કઢાવેલું હોય એનો જે સર્ટિફિકેટ નંબર હોય
એન્ટર કરી દેવાનું. પછી ઇસ્યુ ઓથોરિટી આપણે આગળ જોયું એવી રીતે સિલેક્ટ કરી લેવાનું અને ડેટ ઓફ ઇસ્યુમાં જે તારીખે કઢાવેલો એ એન્ટર કરી દેવાની. પછી કઈ ઓપ્શન છે કે ડુ યુ વિશ ટુ અવેલ ફ્રી રેડ ટ્રાવેલ પાસ, એટલે કે જે એસસી અને એસટી કેન્ડિડેટ હોય એને સીબીટી ડીવી અને મેડિકલ એક્ઝામિનેશન માટે આવા જવા માટે ટ્રેનનો સ્લીપર ક્લાસનો પાસ ફ્રીમાં આપવામાં આવે છે. જો તમારે જોતો હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો તમારે અહીંયા જો તમે એસસીમાં આવતા હો તો એસસીનું જે કાસ્ટ સર્ટિફિકેટ હોય ઈ અને એસટીમાં આવતા હો તો એસટીનું કાસ્ટ સર્ટિફિકેટ એ તમારે અપલોડ કરવાનું થશે. પરંતુ તમારે જો ફ્રી રેલ પાસ ન જોતો હોય તો તમારે નો ઉપર ટિક કરી દેવાની. પછી એવી રીતે એસટીમાં પણ આપણે એસસીમાં જો એવી રીતે બધી માહિતી નાખવાની થશે. પછી તમે જો ઓબીસીમાં આવતા હોય તો એની ઉપર ક્લિક કરશો એટલે એ તમને પૂછશે કે તમે શું ઓબીસી નોન ક્લિયરમાં આવો છો. જો આવતા હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની, જો નો આવતા તો નો ઉપર ટિક કરી દેવાની. પરંતુ મોસ્ટલી બધા નોન ક્રિમિલિયરની અંદર જ તે આવતા હોય છે એટલે આપણે યસ ઉપર ટિક કરી દેવી. પછી અહીંયા સર્ટિફિકેટ નંબર એટલે કે જે આપણે નોન ક્રિમિલિયર કઢાવેલું હોય એનું સર્ટિફિકેટ જે નંબર હોય આપણે એન્ટર કરી દેવાનો. અહીંયા પછી ઇસ્યુઇંગ ઓથોરિટીમાં આપણે જે આગળ જોયું એવી રીતે તે સિલેક્ટ કરી લેવાનું. પછી ઇસ્યુઇંગ સ્ટેટમાં જે સ્ટેટમાંથી કઢાવેલું હોય સિલેક્ટ કરી લેવાનું અને ડેટ ઓફ ઇસ્યુમાં કે જે તારીખ આપણે કઢાવેલું હોય એ તારીખ એન્ટર કરી દેવાની. પછી અહીંયા છે પોસ્ટલ એડ્રેસ એટલે કે આપણું જે એડ્રેસ હોય આપણે એન્ટર કરવાનું થશે. તેમાં પહેલું છે પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે હાલનું સરનામું. પછી સૌ પ્રથમ તમારે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું, પછી તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું અને એડ્રેસમાં તમે જે જગ્યાએ રહેતા હોય એનું આખું સરનામું તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી છે વિલેજ ટાઉન એન્ડ સિટી. તો આની અંદર જો તમે વિલેજ એટલે કે ગામડે રહેતા હોય તો તમારા ગામનું નામ અને તાલુકામાં રહેતા હોય તો તાલુકાનું અને સિટીમાં રહેતા હોય તો સિટીનું નામ, તમે જે પ્લેસ ઉપર રહેતા હોય એ પ્લેસનું નામ તમારે એન્ટર કરી દેવાનું. અને પછી પિનકોડની અંદર તમારા એરિયાનો જે પિનકોડ આવતો હોય તમારે એન્ટર કરી દેવાનું. પછી આ છે પરમેનન્ટ એડ્રેસ એટલે કે કાયમી સરનામું. હવે જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને અલગ અલગ હોય તો તમે કાયમી સરનામું આપણે આગળ જોઈએ એવી રીતે એન્ટર કરી શકો છો. પરંતુ જો હાલનું અને કાયમી બંને સેમ જ હોય તો તમે આ બોક્સ ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક આ જે હાલનું સરનામું લખેલું હોય એ ઓટોમેટિક પરમેનન્ટ એડ્રેસમાં લખાઈ જશે. હજુ બધી માહિતી એન્ટર થઈ જાય પછી તમારે સેવ ઉપર ક્લિક કરી દેવાની એટલે જેટલી પણ માહિતી આપણે એન્ટર કરી બધી સેવ થઈ જશે અને પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. હવે પેલું છે આર યુ એક્સ સર્વિસમેન એટલે તમે શું એક્સ સર્વિસમેન છો, જો હોવ તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો એ તમારે બધી અલગ અલગ માહિતી નાખવાની થશે કે કઈ ટાઈપની સર્વિસમાં તમે હતા, કયો રેન્ક હતો, જેવી અલગ અલગ માહિતી નાખવાની થશે. અને એક અલગથી ઓપ્શન છે આર યુ સ્ટીલ ઇન ડિફેન્સ સર્વિસ. જો અત્યારે તમે ડિફેન્સ સર્વિસમાં હોવ તો તમે યસ ઉપર ટિક કરશો તો ક્યારે રિટાયર્ડ થશો એ ડેટ નાખવાની થશે. અને જો તમે હાલમાં ડિફેન્સ સર્વિસમાં જોબ ન કરતા હો તમે નો ટિક કરશો તો ક્યારે ડિસ્ચાર્જ થયા વગેરે માહિતી નાખવાની થશે. પણ જો તમે એક્સ સર્વિસમેન ન હોય તો તમે નો ઉપર ટિક કરી દેવાની. આર યુ ઈબીસી સર્ટિફિકેટ હોલ્ડર એટલે કે તમે શું ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ ઈબીસી ની અંદર આવો છો. ઈબીસી ની અંદર કોણ આવે તો કે જેની ફેમિલીની ઇન્કમ 50,000 કરતા નીચે હોય એ બધા ઈબીસી માં આવતા હોય છે. જો તમે એની અંદર આવતા હોય તો તમારે આગળ ઈબીસી નું એક સર્ટિફિકેટ કઢાવેલું હોવું જોઈએ. અને જો તમે આવતા હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાનું. જો તમે યસ ઉપર ટિક કરશો એટલે એ લખેલું પણ આવી જશે કે આના શું ક્રાઇટેરિયા છે. હવે જો તમે આની અંદર આવતા હોય તો તમારે જે ઈબીસી નું સર્ટિફિકેટ કઢાવેલું હોય એની બધી માહિતી નાખવાની થશે. પરંતુ જો તમે એમાં ન હતો તમારે નો ઉપર ટિક કરી દેવાનું. પછી આ ઓપ્શન છે આર યુ એમ્પ્લોય ઓફ ઇન્ડિયન રેલવે એટલે કે હાલમાં તમે શું ઇન્ડિયન રેલવેમાં જોબ કરી રહ્યા છો. જો કરી રહ્યા હોય તો યસ ઉપર ટિક કરવાનું. તો એ પૂછશે કે અત્યારે શું તમે કરી રહ્યા છો કે મૂકી દીધી છે. હવે જો તમારે હાલમાં જોબ શરૂ હોય તો તમે યસ ઉપર ટિક કરશો તો એ તમારે અલગ અલગ માહિતી નાખવાની થશે. પરંતુ તમે જો રેલવેની અંદર જોબ ન કરતા હો તો તમે નો ઉપર ટિક કરી દેવાની. હજુ આ રેલવેની અંદર તમે ગ્રુપ સી કે ગ્રુપ ડી માં જોબ કરતા હોય તો તમારે આ લાગુ પડશે. હવે બીજો ઓપ્શન છે કરન્ટલી એમ્પ્લોયમેન્ટ ડિટેલ એટલે કે તમે ઇન્ડિયન રેલવેની અંદર જોબ ન કરતા હો પણ બીજી કોઈ પણ જગ્યાએ જોબ કરતા હોય તો એ તમારે ડિટેલ લખવાની થશે. અને ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન આવશે કે સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં છો, સ્ટેટ ગવર્નમેન્ટમાં છો કે પીએસયુમાં છો. હજુ તમે ત્રણ માંથી કોઈ પણ જગ્યાએ જોબ કરતા હો તો તમે સિલેક્ટ કરશો તો એની બધી માહિતી નાખવાની થશે. પરંતુ તમે હાલમાં કોઈ પણ સરકારીમાં જોબ ન કરી રહ્યા હો તો તમારે નોટ એપ્લિકેબલ ઉપર ક્લિક કરી દેવાની. પછી એક ઓપ્શન છે આર યુ કોર્સ કમ્પ્લીટેડ એક્ટ એપ્રેન્ટિસ એટલે કે તમે એપ્રેન્ટિસ કરેલું હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. આ બધી માહિતી નાખવાની થશે કે કયા ટ્રેડમાંથી તમે એપ્રેન્ટિસ કરેલું છે એ તમારે ટ્રેડ અહીંયા સિલેક્ટ કરી લેવાનું. પછી એ જે એપ્રેન્ટિસ છે એ કઈ તારીખથી શરૂ થયું એ તમારે ડેટ એન્ટર કરી દેવાની અને ક્યારે એપ્રેન્ટિસ પૂરું થયું એ ડેટ તમારે એન્ટર કરી દેવાની. અને જે એપ્રેન્ટિસ કરેલું હોય એનું જે તમને સર્ટિફિકેટ આપેલું હોય એ સર્ટિફિકેટ નંબર તમારે એન્ટર કરી દેવાનો અને એ સર્ટિફિકેટમાં જે ડેટ મેન્શન કરેલી હોય કે ક્યારે તમને સર્ટિફિકેટ આપ્યું છે એ ડેટ તમારે એન્ટર કરી દેવાની. હવે જો તમે એપ્રેન્ટિસ કરેલું ન હોય તો તમારે નો ઉપર ટિક કરી દેવાની. પછી આ છે બેંક ડિટેલ ફોર રિફંડ ઓફ ફી. હજુ આપણે જે ફી ભરશું એ આપણને જયારે પાસે આપે એ પાસે આપણા કયા એકાઉન્ટમાં આવે એ તમારે
એકાઉન્ટ ની ડિટેલ નાખવાની થશે તો આ પહેલો ઓપ્શન છે એમાં નેમ ઓફ એકાઉન્ટ હોલ્ડર એટલે કે બેંક ની જે પાસબુક હોય એમાં આપણું જે નામ હોય એ રીતનું આપણે આખું નામ એન્ટર કરી દેવાનું પછી એકાઉન્ટ નંબર એટલે કે જે આપણો એકાઉન્ટ નંબર હોય એ આપણે એન્ટર આ બોક્સ ની અંદર કરી દેવાનું અને કન્ફર્મ એકાઉન્ટ નંબર એટલે કે બીજી વાર આપણે આ બોક્સ ની અંદર એ એકાઉન્ટ નંબર એન્ટર કરી દેવાનો પછી બેંક નો આઈએફએસસી કોડ જે હોય એ આપણે આની અંદર એન્ટર કરી દેવાનો અને પછી કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાનું એટલે બેંક નું નામ અને બેંક નું એડ્રેસ લખેલું આવી જશે એટલે માહિતી એન્ટર થઈ જાય પછી તમારે સેવ બટન ઉપર ક્લિક કરી દેવાનું એટલે માહિતી સેવ થઈ જશે અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની પછી આવશે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે આપણા એજ્યુકેશન ની બધી ડિટેલ નાખવાની થશે તો સૌ પ્રથમ અહીંયા ઓટોમેટિક દસમા ની માહિતી આપણને પૂછવામાં આવી જશે તો સૌ પ્રથમ આપણે દસમા ની બધી ડિટેલ નાખી દેવાની રહેશે તો અહીંયા દસમું એટલે કે મેટ્રિકુલેશન ઓલરેડી સિલેક્ટ કરેલું જ હશે પછી સ્ટેટમાં આપણે જે સ્ટેટમાંથી પાસ કરેલું હોય સિલેક્ટ કરી લેવાનું મોસ્ટલી બધાને ગુજરાત જ તે આવશે પછી ડિસ્ટ્રિક્ટ એટલે કે આપણે કયા ડિસ્ટ્રિક્ટમાંથી પાસ કરેલું છે એ આપણે સિલેક્ટ કરી લેવાનું પછી બોર્ડ એટલે કે કયા બોર્ડ માંથી પાસ કરેલું છે જો તમે ગુજરાત બોર્ડ માંથી પાસ કરેલું હોય તો એ તમારે ગુજરાત સેકન્ડ એન્ડ હાઈ સેકન્ડ એજ્યુકેશન બોર્ડ અથવા જીએસએચ એસીબી એન્ટર કરી દેવાનું અને સીબીએસસી માંથી કરેલું હોય તો એ પ્રમાણે માહિતી નાખવાની થશે અને ડેટ ઓફ પાસિંગમાં કઈ તારીખે તમે પાસ કરેલું છે એ તમારી માર્કશીટની અંદર ડેટ લખેલી છે એ ડેટ તમારે એન્ટર કરી દેવાની જો આખી ડેટ લખેલી ન હોય અને ખાલી મંથ અને યર લખેલું હોય તો તમે એ મહિનાની પહેલી તારીખ અથવા છેલ્લી તારીખ એન્ટર કરી શકો છો પછી રોલ નંબરમાં જે માર્કશીટની અંદર આપણો રોલ નંબર લખેલો હોય એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું હવે એટલી માહિતી એન્ટર થઈ જાય પછી અપડેટ ઉપર ક્લિક કરી દેવાની એટલે બધી માહિતી એન્ટર થઈ જશે હવે દસમાની માહિતી એન્ટર થઈ જાય પછી અહીંયા ક્વોલિફિકેશન એક ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે ત્રણ ઓપ્શન ઓપન થઈ જશે હવે જો આપણે આઈટીઆઈ ઉપર ફોર્મ ભરવી છે એટલે આઈટીઆઈ નો ઓપ્શન જોવા મળશે તમે જો ગ્રેડ વન ની પોસ્ટ ઉપર ભરતા હો તો એમાં ડિપ્લોમા અને ડિગ્રી નો ઓપ્શન જોવા મળશે તો તમે જે પણ સ્ટડી કરેલું હોય એ પ્રમાણે સિલેક્ટ કરીને માહિતી એન્ટર કરી દેવાની હવે જો આની અંદર તમે ફક્ત એપ્રેન્ટિસ કરેલું હોય તો તમારે આ પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનો આઈટીઆઈ કરેલો હોય તો બીજો અને તમે બાર પાસ કરેલું હોય તો ત્રીજો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો હવે અત્યારે આપણે આઈટીઆઈ સિલેક્ટ કરી લેવી પછી છે ટ્રેડ એટલે કે આપણે આઈટીઆઈ કયા ટ્રેડ માંથી કરેલું છે એ અલગ અલગ ઓપ્શન હશે આપણે જે ટ્રેડ માં આઈટીઆઈ કરેલું હોય સિલેક્ટ કરી લેવાનું પછી સ્ટેટ એટલે કે આપણે કયા સ્ટેટમાંથી આઈટીઆઈ કરેલું છે એ સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું પછી ડિસ્ટ્રિક્ટ એટલે કે કયા ડિસ્ટ્રિક્ટમાંથી આપણે આઈટીઆઈ પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું પછી નેમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે તમે કઈ આઈટીઆઈ માંથી કરેલું છે દાખલા તરીકે તમે આઈટીઆઈ ભાવનગર માંથી કરેલું હોય તો તમે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અથવા આઈટીઆઈ ભાવનગર તમારે એન્ટર કરી દેવાનું પછી ડેટ ઓફ પાસિંગ એટલે કે કઈ તારીખે તમે પાસ કરેલું છે એ તમારી માર્કશીટ ની અંદર લખેલું છે એ ડેટ તમારે એન્ટર કરી દેવાની પછી સર્ટિફિકેટ ઇસ્યુ બાય એટલે કે તમને જે સર્ટિફિકેટ છે એ કોના દ્વારા ઇસ્યુ થયેલું છે હજુ તમારે એનસીવીટી નો કોર્સ હોય તો તમારે એનસીવીટી દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવેલું છે તો તમારે એનસીવીટી સિલેક્ટ કરવાનું અને જો તમારે જીસીવીટી કોર્સ હોય તો જીસીવીટી દ્વારા સર્ટિફિકેટ આવેલું છે તો તમારે એસસીવીટી સિલેક્ટ કરી લેવાનું એ તમારી માર્કશીટ ની અંદર લખેલું થશે એ પ્રમાણે તમારે સિલેક્ટ કરી લેવાનું પછી સર્ટિફિકેટ ટાઈપ તો એમાં બે ઓપ્શન છે નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ અને સ્ટેટ ટ્રેડ સર્ટિફિકેટ એટલે જો એનસીવીટી નો કોર્સ હોય તો તમારે એનટીસી સિલેક્ટ કરવાનું અને જો જીસીવીટી નો કોર્સ હોય તો તમારે એસસીટી સિલેક્ટ કરી લેવાનું એટલું થઈ જાય પછી તમારે એડ ઉપર ક્લિક કરી દેવાનું એટલે આઈટીઆઈ ની માહિતી એન્ટર થઈ જશે અને આઈટીઆઈ ઉપરાંત તમે જો એપ્રેન્ટિસ કરેલું હોય તો ફરીથી તમારે એનએસસી સિલેક્ટ કરી લેવાનું પછી અહીંયા તમારે આગળ જો એવી રીતે તે બધી એપ્રેન્ટિસ ની માહિતી નાખવાની થશે અને એડ કરશો તો એ પણ એપ્રેન્ટિસ ની માહિતી એડ થઈ જશે એવી રીતે તમારે જે પણ એજ્યુકેશન ક્વોલિફિકેશન લાગુ પડતી હોય તમે આ રીતે એડ કરી શકો છો હવે બધી માહિતી એન્ટર થઈ જાય પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનો પેજ ઓપન થઈ જશે હવે આપણે ફોટોગ્રાફ અને આપણી સિગ્નેચર અપલોડ કરવાની થશે હવે જો ફોટોગ્રાફ અપલોડ કરો તો એમાં અમુક માહિતી આપણે ધ્યાન રાખવાની રહેશે નકર આપણું ફોર્મ છે રિજેક્ટ પણ થઈ શકે તો આપણે જે ફોટો અપલોડ કર્યો આપણો પાસપોર્ટ સાઇઝ નો એ આપણો કલર પાસપોર્ટ સાઇઝ નો ફોટોગ્રાફ હોવો જોઈએ અને પાછળનું બેકગ્રાઉન્ડ વ્હાઈટ હોવું જોઈએ જો એની સિવાયનું કાંઈ પણ બેકગ્રાઉન્ડ હશે તો તમારું ફોર્મ પણ રિજેક્ટ થઈ શકે એટલે આની અંદર જે રીતે માહિતી નાખેલી છે એ રીતે તમારો ફોટોગ્રાફ હોવો જોઈએ જો ન હોય તો આપણે પડાવી લેવાનો અને જે ફોટો છે એ તમારે જેપીજી અથવા જેપીજી ફોર્મેટમાં અને 30-70 કેબી ની વચ્ચે સાઇઝ રાખીને અપલોડ કરવાનું થશે જો આ સેમ્પલ પણ આપેલું છે વ્યૂ સેમ્પલ ફોટો પર ક્લિક કરશો અને જો અલગ અલગ આપેલા છે કે ઉપરના જેટલા છે ચોકડી મારેલા એ ટાઈપના ફોટા હશે તો એ નહીં ચાલે નીચે ગ્રીન કલરનું સિગ્નલ આપેલું છે આ રીતનો ફોટો હોવો જોઈએ જો આની અંદર પણ વ્હાઇટ બેકગ્રાઉન્ડ આપેલું છે પછી સિગ્નેચર તો સિગ્નેચરમાં તમારે જેપીજી અથવા જેપીજી ફોર્મેટમાં અને 30-70 કેબી ની વચ્ચે સાઇઝ રાખીને અપલોડ કરવાની થશે તો તમારો જે ફોટો અને સિગ્નેચર જે જગ્યાએ પીડા હોય તમારે ચોઇસ ફાઇલ ઉપર ક્લિક કરીને સિલેક્ટ કરી લેવાના અને તમે ફોટો સિલેક્ટ કરશો એટલે જો અલગ અલગ સાઇઝ હશે તો પણ અહીંયા તમને સિલેક્ટ કરવાનો ઓપ્શન આપશે તમે એમાં સિલેક્ટ કરી શકો છો સિલેક્ટ કરીને પછી અહીંયા જે યસ નું બટન છે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારો ફોટો અપલોડ થઈ જશે એવી રીતે સિગ્નેચરમાં આ ચોઇસ ફાઇલ ઉપર ક્લિક કરીને
सिलेक्ट कर लेवानी। आ रीतनो आवशे एमां तमारे ओके ऊपर क्लिक कर देवानी एटले सिग्नेचर पर अपलोड थई जशे। हवे फोटो ने सिग्नेचर अपलोड थई जाय पछी अपलोड एंड सेव पर क्लिक कर देवानी एटले माहिती सेव थई जाय पछी आपणे नेक्स्ट ऊपर क्लिक कर देवानी। હવે છેલ્લું છે પ્રિફરન્સ એન્ડ પ્રિવ્યુ એન્ડ સબમિટ। તો થોડોક નીચે આવીએ, જો આપણે જે આગળ એજ્યુકેશન ડિટેલ લખી છે એની ઉપરથી આપણે કઈ કઈ પોસ્ટ માટે એલિજિબલ છે એ બધા એ નામ આવી જશે। જો અમે આગળ આઈટીઆઈ નો ટ્રેડ વેલ્ડર સિલેક્ટ કરેલો તો વેલ્ડર ને લગતી જે પણ ગ્રેડ 3 ની અંદર પોસ્ટ આવેલી છે બધાના નામ આવી જશે। એવી રીતે તમે જે ટ્રેડ સિલેક્ટ કરેલો છે એને અનુરૂપ જે પણ ગ્રેડ 3 ની ભરતી આવી છે બધાના નામ આવી જશે। દાખલા તરીકે જો તમે ફિટર કરેલું હોય અને તમે જો આગળ ફિટર ની માહિતી નાખેલી હોય તો ફિટર ને લગતી જેટલી પણ પોસ્ટ ની ભરતી આવી છે બધાના નામ આવી જશે। એવી રીતે તમે જો ઇલેક્ટ્રિશિયન કે વાયરમેન ટ્રેડ ની માહિતી નાખેલી હોય તો એને અનુરૂપ જેટલી પણ ગ્રેડ 3 ની ભરતી આવી છે બધા નામ આવી જશે। એવી રીતે તમે જે ટ્રેડ કરેલો હોય અને જે માહિતી નાખી હોય એને અનુરૂપ આયા બધા ઓપ્શન આવી જશે। હજો આયા જેટલી પણ ભરતી હોય એમાં આપણે પ્રેફરન્સ એડ કરવાના થશે, કઈ રીતે કરવાનું તો એ આપણે જોઈ લેવી। હજો દાખલા તરીકે હું આની અંદર પાસ થઈ ગયો તો મારે સૌ પ્રથમ કઈ પોસ્ટ લેવી છે, તો જો મારે દાખલા તરીકે ખાલી વેલ્ડર ની જે છે એ પોસ્ટ લેવી હોય તો આ પ્લસ ઉપર હું ક્લિક કરીશ તે ઓટોમેટિક આયા લખેલું આવી જશે। એટલે કે જે વેલ્ડર ની ખાલી પોસ્ટ આવી છે ગ્રેડ 3 ની એનો ફર્સ્ટ પ્રાયોરિટી આપીશ। ઇન કેસ મેરિટ માં મને આ ન મળતી હોય તો આની પછી મારે કઈ જોતી છે તો ઈ આપણે આની અંદર સિલેક્ટ કરી લેવાનું। મારે જો આ ખાલી વેલ્ડર ન મળતું હોય તો મારે કેરેજ એન્ડ વેગન જોતી છે તો આ પ્લસ ઉપર ક્લિક કરીશ તો એ બીજા નંબર ની પ્રાયોરિટી થઈ જશે। એવી રીતે મારે જો ત્રીજા નંબર ની ડીઝલ મિકેનિકલ રાખવી હોય તો આની ઉપર ક્લિક કરીશ તો એ ત્રીજી પ્રાયોરિટી માં એડ થઈ જશે। એવી રીતે બધી આપણે પ્રાયોરિટી સેટ કરી દેવાની બને તો આપણે જેટલા પણ નામ આપેલો એ બધા સિલેક્ટ કરી લેવાના। હજુ આયા પ્રાયોરિટી મારી સેટ થઈ ગઈ 1 થી લઈને 6 સુધીની। હજુ તમે આમાં કઈ ચેન્જ કરવો હોય તો ડિલીટ પણ કરી શકો છો અને ફરીથી એડ પણ કરી શકો છો। હવે જયારે પણ પોસ્ટિંગ થશે તો આ પ્રાયોરિટી મુજબ તમને ઉતરતા ક્રમમાં પોસ્ટિંગ આપવામાં આવશે। એટલે કે જો પેલા તમને વેલ્ડર મળતું હોય તો વેલ્ડર આપશે, પછી જો એમાં ન મળતું હોય તો કેરેજ એન્ડ વેગન માં આપશે, પછી એમાં ન મળતું તો ડીઝલ મિકેનિક માં આપશે। એવી રીતે ઉતરતા ક્રમમાં તમને પોસ્ટિંગ આપશે। હવે જો આટલું થઈ જાય પછી આ જે બોક્સ આપેલું છે એની ઉપર ક્લિક કરી દેવાની, પછી ફરીથી આ જે ડિક્લેરેશન નું બોક્સ આપેલું છે એની ઉપર ક્લિક કરી દેવાની, પછી આ પ્લેસ માં આપણે જે જગ્યાએ રહેતા હોય એ પ્લેસ નું એટલે કે સ્થળ નું નામ એન્ટર કરી દેવાનું, પછી તમારે સેવ પર ક્લિક કરી દેવાની એટલે આ જે માહિતી આપણે નાખેલી છે એ બધી સેવ થઈ જશે। અને પછી પ્રિવ્યુ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણે જે ફોર્મ ભર્યું એમાં જેટલી માહિતી નાખેલી છે બધી લખેલી આવી જશે। એકવાર તમારે બધી ચેક કરી લેવાની કે બધી ઓકે છે ને, એમાં કઈ ભૂલ નથી ને, કેમ કે એકવાર સબમિટ થઈ જાય પછી એમાં તમે કઈ ચેન્જ નહીં કરી શકો। એટલે ખાસ એકવાર આપણે શાંતિથી જોઈ લેવાનું કે કઈ ભૂલ રહેતી નથી ને, પછી સૌ નીચે આવી આવવાનું, પછી જો આની અંદર કઈ તમને ભૂલ લાગે તો તમે એડિટ ઉપર ક્લિક કરીને એ ચેન્જ પણ કરી શકો છો। પરંતુ જો બધું ઓકે જ હોય તો આ જે બોક્સ છે એનું ઉપર ક્લિક કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું બોક્સ ઓપન થઈ જશે। જો બધું ઓકે જ હોય તો સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનો પેજ ઓપન થઈ જશે। હવે આપણે જેટલી પણ ફી ભરવાની થતી છે એ ઓટોમેટિક લખેલી આવી જશે। હવે ફી ભરવા માટે પે નાવ નો જે ઓપ્શન છે એનું ઉપર ક્લિક કરી દેવાની, SBI EPN નું આયા પેજ ઓપન થઈ જશે। હવે અહીંયા અલગ અલગ ઓપ્શન આપેલા છે, ડેબિટ ક્રેડિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગ UPI ઘણા બધા અલગ અલગ ઓપ્શન આપેલા છે, તમારે જેનાથી પણ પેમેન્ટ કરવું હોય તમે સિલેક્ટ કરીને પે નાવ ઉપર ક્લિક કરશો એટલે તમારી ફી ભરાઈ જશે અને તમે જે ફી ભરો એની રિસીપ્ટ પણ જનરેટ થશે એ તમારે ડાઉનલોડ કરીને સાચવી રાખવાની। પછી ફી ભરાઈ જાય એટલે આ રીતનો પેજ ઓપન થઈ જશે, અથવા થાય તો તમે લોગ ઇન કરશો અને વ્યૂ એન્ડ મોડિફાય એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો પેજ આવી જશે। હવે આપણે જે ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ કાઢવા માટે વ્યૂ એપ્લિકેશન નું જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો એટલે આપણે જે ફોર્મ ભરેલું છે એ ઓટોમેટિક આવી જશે, એ આપણે ડાઉનલોડ કરીને સાચવી રાખવાની ફ્યુચરમાં એની જરૂર પડશે અને જે ફી ભરી હોય એની રિસીપ્ટ તમે આનાથી પણ ડાઉનલોડ કરી શકશો। તો આ તે સંપૂર્ણ માહિતી જે RRB એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ની અંદર જે ટેકનિશિયન ની ભરતી આવી છે એની માટે। હજી જો તમને કઈ ખ્યાલ ન હોય અથવા કઈ પ્રશ્ન હોય અથવા તમે ફોર્મ ભરો અને કઈ પ્રશ્ન ઉદ્ભવ હોય તો તમે કોમેન્ટ બોક્સ માં જણાવી શકો છો, આપણે 100% એનો આન્સર આપીશું। અને જો આ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો અને બીજાને પણ શેર કરજો જેથી તે ફોર્મ ભરે ત્યારે તેને કઈ પણ મુશ્કેલી ન પડે। અને આપણી ચેનલમાં તમે ન હો અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે। અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં ચેનલ છે એમાં તમે જો જોડેલા ન હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એની ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે। તો આજ માટે બસ આટલું જ, તે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બધાને।